नमस्कार एटीएन टीवी न्यूज़ में आपનું સ્વાગત છે। અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના લીલછા ગામના બે બાળકોએ દિવાસરીની સડીઓમાંથી જહાજ અને રિક્ષા બનાવી હાલ દેશભરમાં કોરોના આતંક ફેલાયો છે। તેને લઈને સમગ્ર રાજ્યમાં હાલ લોકડાઉનની સ્થિતિ છે। લોકડાઉનને લઈને વેપારીઓથી લઈને ધંધા રોજગાર પણ બંધ છે, તેમજ શાળા કોલેજો પણ હાલ બંધ છે, ત્યારે લોકો ઘરમાં રહીને સમય પસાર કરી રહ્યા છે। લોકડાઉનને લઈને લોકો ઘરે રહીને અવનવી વસ્તુઓ બનાવી સમય પસાર કરી રહ્યા છે। અરવલ્લીના હિતેન્દ્રભાઈ રમણભાઈ પ્રજાપતિના જણાવ્યા અનુસાર ભિલોડા તાલુકામાં આવેલા લીછા ગામના સામાન્ય પરિવાર એવા પંડ્યા કોકિલાબેન નીતિનભાઈના બે પુત્રો, જેઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી, ત્યારે આ લોકડાઉનનો સદુપયોગ કરી આ બંને ભાઈઓએ ભેગા મળીને વેસ્ટમાંથી બેસ્ટ કલાકૃતિઓ બનાવી છે। આ બંને ભાઈઓ એવા મેહુલ અને જયદીપ એ દિવાસરીનો જહાજ અને સીએનજી રિક્ષા પોતાની આગવી સ્કિલથી બનાવી છે। આ બંને કલાકૃતિઓમાં સાદા પુઠ્ઠા, દિવાસરીની સળી અને કાગળનો ઉપયોગ કરી બનાવવામાં આવી છે। આ બંને વિદ્યાર્થીઓએ કલાકૃતિઓ બનાવીને પોતાના સમાજમાં પણ ગૌરવ વધાર્યું છે। રિપોર્ટર જય જાની, એટીએન ટીવી ન્યૂઝ, સાબરકાંઠા।